ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએ સિસ્ટમમાં તમારું સ્વાગત છે. આજથી આપણે અંગ્રેજી વિષયની રિવિઝનની શરૂઆત કરીશું. જો આ તમારી પેપર સ્ટાઇલ છે, પ્રશ્ન 6 પૂછાશે અને કુલ 30 માર્કનું પેપર હશે. પ્રશ્ન 1માં તમારે સ્પેલિંગ લખવાના આવશે. જો સ્પેલિંગ આપેલો હોય તો ઉચ્ચાર અને અર્થ લખવાનો, ઉચ્ચાર આપેલો હોય તો અર્થ અને સ્પેલિંગ લખવાનું, એવી રીતે. પછી તમને નામના સ્પેલિંગ જે મેં નોટબુકમાં લખાવ્યા હતા એવી રીતે નામ ઉપરથી એના સ્પેલિંગ લખતા શીખવાનું. પછી હિયર અને ધેરવાળી ખાલી જગ્યા આવશે. અને પ્રશ્ન 4માં સાદા વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. પ્રશ્ન 5માં તમારે ચિત્ર જોઈ પ્રશ્નના જવાબ યસ અથવા નોમાં લખવાના રહેશે. અને પ્રશ્ન 6 એમાં તમારે નિબંધ લખવાનો રહેશે અંગ્રેજીમાં. તો આપણે આજે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન 1માં શું કીધું છે? તો કે સ્પેલિંગ લખો. પહેલો સ્પેલિંગ કયો છે? તો કે એપલનો, APPLE, એપલ એટલે સફરજન. પછી BANANA, બનાના એટલે કેળું. પછી LEMON, લેમન એટલે લીંબુ. પછી PEAS, પીઝ એટલે વટાણા. પછી ELEVEN, લેમન એટલે 11. ત્યારબાદ મેંગો, MANGO, મેંગો એટલે કેરી. પછી પોટેટો, POTATO, પોટેટો એટલે બટાકું. પછી 20નો સ્પેલિંગ આવશે, TWENTY, 20 એટલે 20. પછી ટોમેટો, TOMATO, ટોમેટો એટલે ટમેટું. પછી ચીલી એટલે મરચું, CHILLI, ચીલી એટલે મરચું. એના પછી પપૈયા, PAPAYA, પપૈયા એટલે પપૈયું. 14, FORTEEN, 14 એટલે 14. 16, SIXTEEN, 16 એટલે 16. પછી કેરટ, CARROT, કેરટ એટલે ગાજર. આ સ્પેલિંગ છે તમારી વ્યવસ્થિત રિવિઝનના નોટબુકમાં લખવાના છે અને પાકા કરવાના છે. પહેલાં પેપર સ્ટાઇલ લખવાની અને પછી સ્પેલિંગ લખવાના. અને સ્પેલિંગમાં જો તમને ઉચ્ચાર આપેલો હોય તો તમે પરીક્ષામાં સ્પેલિંગ અને અર્થ લખવાનો, અર્થ આપેલો હોય તો ઉચ્ચાર અને સ્પેલિંગ લખવાના, અને સ્પેલિંગ આપેલો હોય તો ઉચ્ચાર અને અર્થ લખવાના. આવી રીતે ખૂટતા જે ખાલી જગ્યા છે એ પૂરી અને તમારે સ્પેલિંગ પૂરા કરવાના રહેશે. તો આ જેટલા સ્પેલિંગ આપેલા છે તમારે નોટબુકમાં લખવાના અને વ્યવસ્થિત પાકા કરવાના છે. અસ્તુ.